ઉમરકોટ શહેરમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો। કેરીની સીઝન આવતા જ મહાત્મા ફ્રૂટ માર્કેટમાં કેરીનું ટ્રેકિંગ હાથ ધરાયું હતું। ફ્રૂટ માર્કેટમાં વેપારીઓ કાર્બનાઇટથી કેરી પકવે છે કે કેમ તે પ્રકારે ટ્રેકિંગ હાથ ધરાયું હતું। ઉનાળો શરૂ થઈ જાય તો કેરીની સીઝન આવી છે। કેરીની સીઝન આવતા જ અમુક લેભાગુ વેપારીઓ કાર્બાઇટથી કેરી પકવી આર્થિક લાભ મેળવવા લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે। તેવા વેપારીઓ સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પુણાની મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે કેરીની સીઝનમાં કેરી તાત્કાલિક પાકે તેના માટે અમુક વેપારીઓ દ્વારા કાર્બાઇટથી કેરી પકવે છે, જે કેરી લોકો ખાય છે તેના પગલે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે। તેના જ કારણે પાલિકાએ ચેકિંગ હાથ ધર્યું હતું। જો કોઈ વેપારી કેરી કાર્બાઇટથી પકતો જણાવશે તો તેની સામે દંડની કાર્યવાહી પણ સ્થળ પર જ કેરીનો નાશ કરવામાં આવશે તેવું પણ ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારીની ડાયરેક્ટ સૂચના અન્વયે આજ રોજ ફૂડ વિભાગની ટીમના ફૂડ સેફ્ટી ઓફિસરો તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા માર્કેટમાં જે કાર્બાઇટથી કેરી પકવવામાં આવે છે તેવી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। અત્યારે ચેકિંગની કામગીરી ચાલુ છે। જે સંસ્થાઓમાંથી કાર્બાઇટ પકવવા મળી આવશે તે સંસ્થાઓ સામે નોટિસ આપવામાં આવશે અને તેઓની પાસેથી દંડને વસૂલવામાં આવશે તથા જે અખાત કેરીનો નાશ કરવામાં આવશે। અત્યાર સુધી 25 સંસ્થાઓ ચેક કરવામાં આવેલ છે। આ કામગીરી અત્યારે ચાલુ જ છે। લગભગ આશરે 15-17 હજારનો દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે અને આ કામગીરી અત્યારે ચાલુ છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।